સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વીજળીના કડાકા સાથે મોડી રાત્રે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરી હતી કે આગામી 26 અને 27 માર્ચના રોજ ગાજવીજ સાથે વરસાદ પડશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે વડાલી તાલુકામાં ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સાંજના 6 વાગ્યા બાદ ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા. જ્યારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રના 11 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દબાયેલા વાતાવરણથી શરદી, ખાંસી અને વાયરલના કેસ વધી રહ્યા છે. એક બાજુ ખરાબ વર્ષ બાદ કોરોના વાયરસ અને હવે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. આ વરસાદને કારણે ખેડૂતોએ વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. આ વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કમોસમી વરસાદના પગલે ઘઉં, જીરું, ચણા, ડુંગળીના પાકોને નુકસાન થઈ રહ્યું છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.